વિશ્વમાં વિશ્વનો સૌથી મોટો લોકશાહીનો આ પર્વ છે અને બસ ઘડીઓ જ ગણાઈ રહી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે અને ત્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા ન્યૂઝ 18 નેટવર્ક દ્વારા દેશનો સૌથી મોટો ઓપિનિયન પોલ કરવામાં આવ્યો છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોણ સત્તાના સિંહાસન પર બેસશે, જનતા કોને સૌથી વધુ પસંદ કરે છે, કયા મુદ્દાઓ આ વખતે રહેશે હાવી, તેને લઈને દેશના 21 રાજ્ય 518 થી વધુ બેઠકો પર સર્વે કરવામાં આવ્યો છે. જી, અને જેમાં 1,00,000થી વધુ લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે. તેમના મંતવ્ય લઈ અને ચૂંટણીને લઈને જનતાનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે શું છે જનતાનો મૂડ. 15 ભાષામાં કરાયેલા મહા ઓપિનિયન પોલમાં લોકોને રૂબરૂ મળી અને તેમનો મત જાણ્યો છે અને જેમાં ન્યૂઝ 18 નેટવર્કની ટીમે 21 થી વધુ રાજ્યના શહેરો અને ગામડાઓમાં ફરી લોકસભાની ચૂંટણીને લઈને જનતા સાથે સીધો સંવાદ કર્યો છે અને સવાલ પણ કર્યા છે અને જનતાનો મૂડ જાણવાનો કર્યો પ્રયાસ. દરેક લોકસભા બેઠક પર 210 લોકોના ઇન્ટરવ્યુ લઈ સર્વે કરવામાં આવ્યો છે. 21 રાજ્યમાં 1,08,780 લોકોનો જનતાનો મૂડ તપાસ્યો. 1 લોકસભા બેઠકથી અંદર 7માંથી 3 વિધાનસભા બેઠક પર પહોંચી જનતાનો મૂડ જાણ્યો છે. રામ મંદિરથી લઈને ઇન્ડી ગઠબંધન, નીતિશ કુમારની ભાજપમાં ઘર વાપસીથી લઈને કલમ 370 હટાવવાનો નિર્ણય, 3 તલાકની વિદાયથી લઈને મોંઘવારી, ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ, સરકારની યોજનાઓથી લઈને પીએમ મોદી, રાહુલ ગાંધીની લોકપ્રિયતા અને મોદીની ગેરંટી પર લોકોને કેટલો ભરોસો છે સહિતના સવાલ કરવામાં આવ્યા. જે બિલકુલ, અને રામ મંદિરથી લઈ અને જનતાને સ્પર્શતા મુદ્દાઓ પર દેશનો મિજાજ જાણવાનો પ્રયાસ કરાયો છે. આખા સર્વેમાં સમાજના તમામ વર્ગને આવરી લેવાનો પ્રયાસ કરાયો છે. આ સર્વેમાં મહિલા અને પુરુષ, શહેર અને ગામના વિસ્તારોને આવરી લેવાયા છે અને સાથે જ 18 વર્ષથી લઈ અને 66 વર્ષથી વધુની જે ઉંમર છે તેમનો આ સર્વે કરવામાં આવ્યો છે. એટલે કે જનજન સુધી અમે પણ પહોંચ્યા છે અને જનતાનો શું મૂડ છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો છે. 21 રાજ્યોમાં અમે ફર્યા અને આ સાથે જ અમે જનતા શું વિચારી રહી છે, કયા મુદ્દાને લઈને તો આ વખતે મતદાન કરવાની છે, કોના પર તેમને વિશ્વાસ છે, આ તમામ મુદ્દાને લઈને અમે મૂળ જાણવાનો પ્રયત્ન કર્યો છે. અને આવનારા કલાકોમાં સતત આપને જાણવા મળશે કયા રાજ્યની જનતા શું વિચારી રહી છે, કોને મત આપવાનું વિચારી રહી છે, કયા મુદ્દાઓના આધારે એ મતદાન કરશે. 18 વર્ષથી લઈ અને 66 વર્ષ સુધીના વય જૂથના જે લોકો છે તેમનો આ સર્વે છે. 1-to-1 ઇન્ટરવ્યુ કરવામાં આવ્યો છે અને દરેક જગ્યાએ 210 લોકોના 1-to-1 ઇન્ટરવ્યુ કર્યા બાદ તેઓને ફોલોઅપ માટે 20% જેટલો રેશિયો છે કે જેમાં કન્ફર્મ કરવામાં આવ્યું છે કે જે 21 ટીમ ન્યૂઝ 18 ગુજરાતીની પહોંચી હતી તમારો સર્વે કરવા માટે, શું તેઓ તમારી પાસેથી માહિતી લઈ ગયા છે કે નહીં. કારણ કે 1,00,000થી વધુ લોકોના સેમ્પલ કરવામાં આવ્યા છે, જે નક્કી કરવા માટે સૌથી વધારે મહત્વનો ફાળો ભજવશે કે કોણ આ લોકસભામાં સિંહાસન પર બિરાજમાન થઈ રહ્યું છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાનો આ સૌથી મોટો સર્વે છે. સંધ્યા, સૌથી વધારે મહત્વની વાત કે દુનિયાનો સૌથી મોટું આ ઇલેક્શન અને તેમાં સૌથી મોટો દેશભરનો આ ઓપિનિયન પોલ જે ન્યૂઝ 18 નેટવર્ક લઈને આવ્યું છે દર્શકો માટે. એટલે કે એસસી, એસટી, ઓબીસી દરેક વર્ગને આમાં આવરી લેવામાં આવ્યો છે. દરેક વર્ગ કઈ રીતે વિચારી રહ્યો છે, આ સાથે જ કેટલાક સવાલો પણ કરવામાં આવ્યા હતા અને જે અમે ગ્રાફિક્સના માધ્યમથી અમે આપને સમજાવવાનો પણ પ્રયત્ન કરીશું કે કયા કયા એ મુદ્દા છે જેના આધારે અમે સવાલ કર્યા અને તેના અમને જવાબ કયા મળ્યા છે તે પણ અમે આપને જણાવીશું. તો જનરલ, ઓબીસી, એસસી, એસટી સહિતના તમામ વર્ગના લોકોનો એ પણ અમે આવરી લીધા છે. તો પહેલો સવાલ, કયો સવાલ, છેલ્લા 5 વર્ષમાં તમારી આર્થિક સ્થિતિ કેવી રીતે બદલાય છે? આ સવાલ, સીધો સવાલ અમે જનતાને કર્યો છે કે આર્થિક સ્થિતિ કઈ રીતે બદલાય છે. કારણ કે છેલ્લા બે આપણે ટર્મથી આપણે જોઈ રહ્યા છીએ અને ત્યાં આપણે જોઈ રહ્યા છીએ કે નરેન્દ્ર મોદીની જે સરકાર છે તે કઈ રીતે કેન્દ્રમાં કામ કરી રહી છે. સિદ્ધાર્થ, તમે આગામી 1 વર્ષમાં તમારી આર્થિક સ્થિતિને કેવી રીતે આશા રાખો છો તે પણ મહત્વનો સવાલ. પાછલા 5 વર્ષની સાથે સાથે ભવિષ્યના આવનાર 1 વર્ષ કે જે બજેટ આવવાનું છે તેમાં પણ તમે તમારી આર્થિક સ્થિતિની કેવી આશા રાખો છો તે સવાલ પણ આ સર્વેમાં રાખવામાં આવ્યો છે. સંધ્યા, બિલકુલ, આ સાથે અમે ત્રીજો સવાલ એ કર્યો છે. ત્રીજો સવાલ કંઈક આ રીતે છે કે શું તમે તમારા અને તમારા પરિવારના ભવિષ્ય વિશે આશાવાદી છો? કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય પરિવાર વિશે પહેલા વિચારતો હોય છે. તો આ સવાલ પણ અમે કર્યો છે અને એનો જવાબ શું આવશે આગળના સમયમાં અમે આપને બતાવીશું. જી, જે ચોથો અને મહત્વનો સવાલ છે, કારણ કે ઓપિનિયન પોલના આંકડા તો આપની સામે લઈને આવીશું પરંતુ આ 1-to-1 ઇન્ટરવ્યુમાં
કયા ત્રણ સૌથી મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખી અને મતદાન કરશો? મતદાન કયા ત્રણ મુખ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને કરશો? અનેક મહત્વના પરિબળો હોય છે, તેમાંનો સૌથી વધારે મહત્વનો સવાલ સંધ્યા કે જે દર્શકોને પૂછવામાં આવ્યો છે. બિલકુલ, તો કયા ત્રણ સૌથી મહત્વપૂર્ણ પરિબળોને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મતદાન બૂથ સુધી જાય છે ત્યારે મનમાં ઘણા બધા વિચારો સાથે જતો હોય છે કે મારી આ અપેક્ષા હતી, શું અપેક્ષા પ્રમાણે થયું કે નહીં. તો આ સાથે જ મહિલા આરક્ષણ બિલ વિશે તમારો અભિપ્રાય શું છે? એક મહિલા તરીકે જે દેશની મહિલાઓ છે એમણે પણ આમાં ભાગીદાર બની છે અને તેઓએ પણ આ અંગે જવાબ આપ્યા છે જ્યારે આ સવાલ કરવામાં આવ્યો છે.